કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? આજના આપણા સામાજિક વિજ્ઞાનના વિષયમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. આની પહેલાંના વિડીયોમાં, આની પહેલાંના લેક્ચરમાં આપણે બંધારણ વિશે, બંધારણનું મહત્ત્વ, બંધારણના ઘડતરની કામગીરી તેના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી આમુખ વિશે આપણે અભ્યાસ કર્યો. આમુખ કોને કહેવાય? હવે આજે આપણે આમુખનું મહત્ત્વ તથા આમુખના આધારસ્તંભો આ ટૉપિક વિશે ચર્ચા કરવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આમુખનું મહત્ત્વ સમજીએ. આમુખ એ બંધારણનો આત્મા તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, આમુખને બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે. એટલે જ તમને સૌથી પહેલાં આપેલું છે કે આમુખને બંધારણનો આત્મા કહ્યો છે, તે રીતે તેનું મહત્ત્વ સવિશેષ છે. કોઈપણ કાયદાના ઘડતરમાં, એટલે કે કોઈપણ કાયદો બનાવવો હોય તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટન કરવામાં માર્ગદર્શન આપે છે. આપણને માર્ગદર્શન આપવાનું, કાયદાને સમજવામાં કે કાયદાનું ઘડતર કરવામાં આમુખ આપણને સૌથી વધારે ઉપયોગી છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ, કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં પણ આમુખ આપણને મદદરૂપ થાય છે. કાયદાનો હેતુ શું છે, કે કાયદો બનાવવા પાછળ સંસદની નીતિ શું છે તે સમજવામાં પણ આમુખ આપણને મદદરૂપ થાય છે. કયા પ્રકારની મુશ્કેલીઓના નિવારણ માટે કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. કઈ પ્રકારની મુશ્કેલી છે, એનું નિવારણ કેવી રીતે કરવું, તે માટે કાયદો ઘડવામાં આવે છે, તો તેનો હેતુ સમજવા માટે પણ આમુખ આપણને મદદરૂપ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે. આ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આમુખ છે તે બંધારણનો આત્મા છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતોમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય, ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ બને છે. આમ આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. બંધારણની કોઈ પણ જોગવાઈઓ હોય તો તેને તમારે સારી રીતે સમજવી હોય તો આમુખ તમને ઉપયોગી થશે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓને અને આદર્શોનો પરઘો છે. આમુખ છે એ રાષ્ટ્રની એકતા હોય, અખંડિતતા હોય કે નાગરિકો વચ્ચે ભાઈચારાની ભાવના હોય, એવી ભાવનાઓ અને આદર્શોનો એક પ્રકારનો પરઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયોનું પીઠબળ છે. આમુખને કારણે જ સારા આદર્શો અને ધ્યેયો સિદ્ધ કરી શકાય છે. આમુખના આધારસ્તંભ, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમુખના આધારસ્તંભો વિશે જાણીએ. ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્ર, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે, આ બધાય આમુખના શબ્દ છે. જે પૈકી મુખ્યત્વે નીચે આપેલા 3 આધારસ્તંભો વિશે આપણે અભ્યાસ કરશું. દરેક વિશે અભ્યાસ નથી કરવાનો, પણ આમુખમાં આપેલા 3 શબ્દો કે જે ખૂબ જ ઉપયોગી છે તેના વિશે આપણે અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં આપેલું છે લોકશાહી. લોકશાહી કોને કહેવાય? આ ખાસ સમજો, આમુખના આધારસ્તંભ, આમુખ છે એ કોની ઉપર આધારિત છે, ટકી રહ્યું છે? તો આપણા દેશની અંદર લોકશાહી છે, તો પહેલો જેનો આધારસ્તંભ આવશે લોકશાહી.
ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. બંધારણ પ્રમાણે સૌથી વધારે સત્તા કોની પાસે છે? લોકો પાસે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી. આપણા દેશની અંદર કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વર્ગ પાસે સત્તા નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. પણ સત્તાની જવાબદારી કોની પાસે છે? લોકોના હાથમાં છે, લોકો પાસે છે. લોકશાહી એટલે શું? તો લોકશાહી શબ્દ ગ્રીક શબ્દ છે. કયા ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. બરોબર, તે શબ્દ કેના ઉપરથી ઉતરી આવેલો છે? તો ડેમોસ એટલે કે લોકો અને ક્રાટોસ, ક્રાટોસ એટલે સત્તા, એના ઉપરથી ડેમોક્રેસી શબ્દ ઉતરી આવેલો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર કોઈક વ્યક્તિના હાથમાં જ સત્તા આપેલી નથી, પરંતુ સત્તા લોકોના હાથમાં છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય. લોકશાહી એક એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેની અંદર લોકો સામાજિક રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે ન્યાય મેળવી શકે અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો પણ તેમને અધિકાર હોય. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદને કારોબારી ને જવાબદાર હોય છે. ભારતની અંદર મત આપવાનો અધિકાર 18 વર્ષ કે 18 વર્ષથી વધારે વ્યક્તિની ઉંમર હોય તેને જ છે. એટલે કે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કે 18 વર્ષ કે 18 વર્ષ કરતાં ઉપરના વ્યક્તિ જે મતદારોએ પોતાના પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે ને, એ પ્રતિનિધિ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભાને કારોબારી, લોકસભા સંસદ છે એ કારોબારીને જ શું છે, જવાબદાર છે. કારોબારીને અબાધિક સત્તા નથી. કારોબારીને અબાધિત એટલે કે સૌથી વધારે સત્તા કારોબારીને નથી, તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. એટલે કે એની નિયત મર્યાદા હોય, એ મર્યાદા સુધી જ તે સત્તા ઉપર રહી શકે છે. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. તમને લોકશાહીની વ્યાખ્યા આપેલી છે. લોકશાહી એટલે શું? તો લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈપણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્તવય મતાધિકારથી ચૂંટાઈ આવે છે. પ્રધાનમંડળની અંદર સંસદમાં જે કંઈ વ્યક્તિ હશે તે ભારતના બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાત તો તેની પાસે હશે અને સાર્વત્રિક પુખ્તવય મતાધિકારથી ચૂંટાઈને જ તે સંસદમાં, પ્રધાનમંડળમાં આવે છે. તે કોઈપણ વંશ પરંપરાગત વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. કોઈ પણ રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, તે કોઈ પણ વારસાગત રીતે પોતાનું પદ મેળવી શકશે નહીં. પણ ચૂંટણી દ્વારા, લોકો દ્વારા ચૂંટાઈને જ તે કોઈ પણ પદ ધારણ કરશે. 5 વર્ષ સુધી જ તે સામાન્ય સત્તા ઉપર રહી શકે છે. જે ચૂંટણીમાં વિજેતા થયા બાદ કોઈ પણ પ્રતિનિધિ, કોઈ પણ પદ ધારણ કરનાર વ્યક્તિ હોય તે 5 વર્ષ સુધી જ સત્તા ભોગવી શકે છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર કહેવામાં આવે છે. જવાબદાર સરકાર એટલે શું? તો સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, માટે તેને જવાબદાર સરકાર કહેવામાં આવે છે.
ભારતની લોકશાહી સરકાર સ્વતંત્ર, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. આપણા બંધારણના ઘડવૈયાઓએ પણ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. આપણા બંધારણની અંદર નિયત કરેલું છે કે 18 વર્ષ કે 18 વર્ષ કરતાં વધારે ઉંમરના વ્યક્તિ જ મત આપી શકશે. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરેની જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. આપણા ભારતના બંધારણની અંદર દરેક બાબતોનો સમાવેશ થઈ જાય છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો કોઈપણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના કોઈપણ નાગરિકને મત આપવાનો અધિકાર એટલે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. જોકે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે, પણ મતદાર યાદીની અંદર તમારું નામ ફરજિયાત નોંધેલું હોવું જોઈએ. તો આપણા આમુખનો પહેલો સ્તંભ આપણે જોઈ લીધો, લોકશાહી. હવે આપણે બીજો સ્તંભ જોઈ, સમાજવાદી. તો ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. ઈસવીસન 1976ની સાલની અંદર ભારત દેશમાં કટોકટી શાસન હતું, તે સમયે 42મો સુધારો કરવામાં આવ્યો અને આપણા આમુખમાં એક નવો શબ્દ ઉમેરવામાં આવ્યો, સમાજવાદી શબ્દ. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મેઇન એનો હેતુ છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય, રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય, કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિની કેન્દ્રીકરણ થયેલું ન હોય, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વક વિકાસની તકો પ્રાપ્ત થાય, સગવડો પ્રાપ્ત થાય જેના દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવનધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. ટૂંકમાં સમાજવાદી શબ્દ ઉમેરીને ભારતની અંદર સમાજના લોકોનું હિત થાય, કલ્યાણ થાય, સારી રીતે જીવન જીવી શકે તે જ હેતુ રહેલો છે. ત્યાર પછી ત્રીજું આવશે, બિનસાંપ્રદાયિકતા, ત્રીજો સ્તંભ. ઈસવીસન 1976ના 42માં બંધારણીય સુધારામાં આમુખની અંદર એક નવો શબ્દ ઉમેરવામાં આવ્યો, બિનસાંપ્રદાયિકતા. ભારત એક ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક રાજ્ય છે, એટલે કે ભારતની અંદર દરેક ધર્મના લોકો વસવાટ કરે છે. દરેકને પોતપોતાની ઈચ્છા અનુસાર કોઈપણ ધર્મ અપનાવવાની છૂટ છે, એટલે જ ભારત બિનસાંપ્રદાયિક દેશ એટલે કે ધર્મનિરપેક્ષ દેશ માનવામાં આવે છે. બંધારણીય જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકશે નહીં, કોઈ એક ધર્મને જ મહત્ત્વ આપી શકશે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, ભારત દેશને કે ભારત રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી.
તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરી શકશે નહીં. ભારતના 29 રાજ્ય ધર્મની બાબતમાં કોઈ દખલગીરી કરશે નહીં. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો પણ નહીં આપી શકે. રાજ્ય કોઈ પણ બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. દરેક નાગરિક પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પણ ધર્મ અપનાવી શકશે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવશે. આમ બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. આમ બિનસાંપ્રદાયિકતાને બંધારણનું મેઇન લક્ષણ તથા લોકશાહીને જીવંત રાખવા માટે આવશ્યક લક્ષણ ગણી શકાય છે. સર્વધર્મ સમદ્રષ્ટિ એટલે કે દરેક ધર્મ પ્રત્યે સમાન દ્રષ્ટિ, સમાન નજર રાખવી તથા સર્વધર્મ સમભાવ એટલે કે દરેક ધર્મ પ્રત્યે સમભાવ રાખવો, એના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં આવતું નથી. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતાઓ હોય, આસ્થા હોય, શ્રદ્ધા હોય એ રાખવાનો અને તેનો પ્રચાર પ્રસાર કરવાનો પણ દરેક નાગરિકને અધિકાર છે અને રાજ્ય તેમાં કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આમુખનું મહત્ત્વ અને આમુખન માટેના આધારસ્તંભ વિશે અભ્યાસ કર્યો. તો મને આશા છે કે તમને દરેક બાબત સારી રીતે સમજાઈ ગઈ હશે. આભાર.